विद्यार्थी मित्रों, आगळ जे तमे साधु माइक्रोस्कोप, संयुक्त माइक्रोस्कोप अने टेलिस्कोप नी जे वात करी एमां लेंस वापरो छो, वक्रीभवनकारक लेंसो छे, એમાં કેટલીક ક્ષતિઓ હોય છે, વર્ણ વિફથન અને ગોળીય વિફથન જેવી, અને આ ઉપરાંત એમના વ્યાસ મોટા હોવાથી એમને હેન્ડલ કરવા અઘરા પડતા હોય છે. તો પરાવર્તક ટેલિસ્કોપ પણ બનાવવામાં આવે છે, જેને કેસેગ્રેઇન પ્રકારનો ટેલિસ્કોપ કહે છે. આવા ટેલિસ્કોપમાં લેન્સની જગ્યાએ અરીસાઓ વાપરવામાં આવે છે. તમને એક સંખ્યાત્મક આકૃતિ અહીંયા તમને બતાવી છે. અહીંયા પહેલાં જે અરીસા છે એમને વસ્તુ અરીસા કહેવાના, એની ઉપર અનંત અંતરેથી કિરણો આવશે. પરાવર્તન પામીને જે અરીસા ઉપર કેન્દ્રિત થશે એને ગૌણ અરીસો કહેવાશે, અને ગૌણ અરીસામાંથી પરાવર્તન પામીને એ તમારા આઈપીસ એટલે કે આંખ સુધી પહોંચશે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ અરીસો જે આ બે છે એ અંતર્ગોળ અરીસો હોય, અને અંદર જે ગૌણ અરીસો હોય એ બહિર્ગોળ અરીસો તમે લો તો તમને આઈપીસ આગળ દૂરની વસ્તુનું પરાવર્તન દ્વારા પ્રતિબિંબ મળે. આ પ્રકારના જે અરીસાઓ હોય અથવા ટેલિસ્કોપ હોય એમાં જે વક્રીભવનકારક ટેલિસ્કોપો અથવા પ્રકાશીય ઉપકરણો છે એમાં જે ક્ષતિઓ હોય એને તમે નિવારી શકો છો. આ ટોપિક પણ તમારી પરીક્ષામાં નથી, ખાલી સમજ માટે આ વિડીયો તમારે જોવાનો છે.